મારો છેલ્લો પગાર છે અને આવતે મહિને હું રિટાયર થઈ જઈશ, પછી આપણે બંને શાંતિથી આ ઘરમાં રહીશું, તું સવાર સાંજ મંદિરે જાજે અને હું સોસાયટીને નાકે બેસીને મારા મિત્રો સાથે આખા દેશનો વહીવટ કરીશ. અને હા, તમે દર મહિને અનાથ આશ્રમમાં બાળકોને જમાડતા હતા ને, એ પુણ્યનું કામ ચાલુ જ રાખજો. એ બિચારા અનાથ બાળકો આપણા હાથનું જમે ને ત્યારે એના ચહેરા પર જે પ્રસન્નતા દેખાય ને, આપણા મન અને શરીર બંનેને નિરોગી રાખે છે. એ પુણ્યનું કામ તો હું જીવીશ ત્યાં સુધી ચાલુ રાખીશ. આજે 10 તારીખ છે ને, તો લાવો તમારો પગાર. હા. આલ્યા 15,000 પપ્પાને આપી દેજો, અને જો પપ્પા પૂછે ને તેમને કહી દેજો કે મારો 15,000 પગાર છે. આજ સુધી પપ્પાએ મને ક્યારેય નથી પૂછ્યું પગાર બાબતે. હું જે આપું છું ને એ સંતોષ માનીને લઈ લે છે. એ સંતોષ માનીને જે વિશ્વાસથી તમે જેટલો પગાર આપો છો ને એ લઈ લે છે ને, એમાં જ આપણો ફાયદો છે. કે જે પગાર વધે ને એમાંથી આપણા નવા ઘરના હપ્તા ભરાય છે. હપ્તા તો આપણે ભરી શકીએ એમ છીએ, પણ એક સાથે જ્યારે પૈસા ભરવાના થશે ને ત્યારે આપણે ક્યાંથી કાઢશું? અરે એમાં શું, સેફની ચાવી તો તમારી પાસે જ હોય છે ને. હા, ચાવી તો મારી પાસે જ છે. હા, તો એમાં જે મમ્મીના ઘરે ના છે ને એ આપણે વેચી દઈશું, અને 1 રૂપિયાથી આપણે મકાનનું પેમેન્ટ બી ભરાઈ જશે. પણ પપ્પાને ખબર પડશે કે આપણે જુદા રહેવા માટે એક નવું મકાન લીધું છે, અને એને પૂછ્યા વગર આ ઘરેણા પણ વેચી નાખશું તો એના પર શું વીતશે? હા, તો એમાં શું, એમ પણ મા બાપની મિલકત પર તો છોકરાનો જ અધિકાર હોય ને. વહેલા કે મોડા એ મિલકત આપણી જ કહેવાય, અને જો આપણે જુદા રહીશું ને તો આપણે આપણી રીતે જિંદગી જીવી શકીશું. કઈ વાંધો નહીં, તું કઈશ એમ થશે. શું લાવે? આજે મારું પીએફ આવ્યું ને, એટલે મેં વિચાર્યું કે તમારા બધા માટે કઈ ને કઈ લેતો જાઉં. જો જેનિસ, આ તારા માટે. તારા, આ તારા માટે. રાજન, આ તારા માટે. ખુશી, આ તારા માટે. અને શારદા, આ તારા માટે. તમારા માટે કઈ ને લાવે? તમારા બધાના ચહેરા પર જે ખુશી અને આનંદ જોયા ને એ મારા માટે. માણસ ખુશી જેટલી બીજાને આપે ને એના કરતા વધારે એને મળે છે. રાજન, તું નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો તો એનું શું થયું, કઈ જવાબ આવ્યો? ના પપ્પા, હજી જવાબ નથી આવ્યો. બેટા, તને જેટલી વહેલી નોકરી મળી જાય તો સારું. અત્યાર સુધી તો મારા પગારમાંથી ઘર ચાલતું હતું, હવે તો મારો પગાર પણ બંધ થયો. મારા પપ્પા તો કહે જ છે કે રાજન મારી ફેક્ટરી સંભાળે, પણ તમે જ નથી માનતા. ઋષિ બેટા, તમારા પપ્પા ફક્ત ફેક્ટરી સંભાળવાનું જ નથી કહેતા, સાથે સાથે ઘર સંભાળીને ઘર જમાઈ બનાવવા માંગે છે. તો એમાં ખોટું શું છે? આપણા ભૂખમરા ઘરમાં રહેવા કરતા તો ઘર જમાઈ બનવું સારું. ઋષિ બેટા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? ભાન છે એટલે જ બોલું છું. તમે તમારું ભવિષ્ય તો સુધારી નથી શક્યા, તમારા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડો છો? બેટા, ભવિષ્ય તો એનું બગડે જે બીજા પર આધાર રાખીને જીવતા હોય, અને આ વિનુ સાવલિયાના સંતાન નિરાધારને આધાર આપી શકે એવા છે. રુચિ, તારે પપ્પા સાથે વાત કરવાની જરૂર નથી, હું વાત કરી લેત ને. એમાં મેં ખોટું શું કીધું?
જો આપણે મારા પપ્પાના ઘરે રહેવા જઈએ તો આપણું અને આપણા સંતાનોનું ભવિષ્ય સુધરે. પણ પપ્પા અહીંયા એકલા રહેશે? આપણે આવશું ને દર મહિને આટો મારવા. જો તમે પપ્પાને વાત નહીં કરો તો હું કરું. ના ના, હું મોકો જોઈને વાત કરી લઈશ. આપણે બે દિવસ પછી નાગદર યાત્રાએ જઈએ. આમ પણ મને ઘણા દિવસથી વિચાર છે. અરે વાહ, શુભ વિચારમાં મોડું ન કરાય. જનેશ! હા બોલો પપ્પા. હા તો બે દિવસ પછીની નાથ દ્વારાની ટિકિટ બુક કરાવી લેજે ને બેટા. સારું પપ્પા, કરાવી લઈશ. અને હા, આપણા નવા ઘરમાં ફર્નિચરમાં કઈ ખામી ના રહેવા દેતો, ભલે થોડો ખર્ચો થાય. ઓઢવાનું બધું લઈ લેજો, નાતવારામાં ઠંડી બહુ જ હોય છે. ને તમારું સ્વેટર તો લઈ જ લેજો. આપણે ત્યાંથી ઉદયપુર ને ચિત્તોડ જઈશું ને ધર્મશાળામાં રહીશું, તો ખર્ચો પણ ઓછો થશે. જનેશ! જનેશ, તું ટિકિટ લાવ્યો? ના પપ્પા, ટિકિટના પૈસાનો બંદોબસ્ત ન થયો એટલે નથી લાવ્યો. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલ બેટા, શું કહેવું છે? હું અને ધારા અમારા નવા મકાનમાં તમારાથી જુદા રહેવા જઈએ છીએ. નવું મકાન? એ ક્યારે રાખ્યું? અમને વાત તો કરવી જોઈએ ને. પપ્પા, અમે તમને સરપ્રાઈઝ આપીને ખુશ કરવા માંગતા હતા એટલે નો કીધું. બેટા, ખુશી તમને ત્યારે થાય જો તું તારા ઘરમાં અમને સાથે રહેવા લઈ જાય, તો તારું ઝૂંપડું પણ મહેલ લાગે. બેટા, મા બાપનો પ્રેમ એમના સંતાનો માટે ખરેખર એમના જીવનનો મોટા મોટો આશીર્વાદ છે. અમે કાલે જ નવા ઘરે રહેવા જઈએ છીએ. જેવી તારી મરજી. એક મહિનો થઈ ગયો પણ મારો જેનિથ મને મળવા કેમ નથી આવતો? એની તબિયત તો સારી હશે ને? હે ભગવાન, મારા જેનિથને હેમ કેમ રાખજે. એના ભાગનું દુઃખ મને આપી દેજે. આ આપણો નાનો દીકરો આવી ગયો. પપ્પા, મારી નોકરીનો ક્યાંય મેળ નથી ખાતો એટલે મેં એક નિર્ણય લીધો છે. બોલ બેટા, ચૂપ કેમ થઈ ગયો? શેનો નિર્ણય લીધો છે? પપ્પા, હું અને રાજન મારા પપ્પાને ઘરે રહેવા જતા રહીશું. ના બેટા, આવું ના બોલ. તું અમારી સાથે મજાક કરે છે ને? કહી દે કે આ બધું ખોટું છે. ના મમ્મી, મેં જે કહ્યું એ બધું જ સાચું જ છે. અમે કાલે જ આ ઘર છોડીને જઈએ છીએ. બેટા, અમે તારી પરવરિશ કરી, તારા માટે બધું જ કર્યું, એનું આ પરિણામ? તમે શું કર્યું મારા માટે? ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, એટલું જ ને? આવું તો બધા મા બાપ કરે. અરે ભિખારી પણ એના છોકરાને મોટા કરે, એમાં શું નવાઈ કરી? બસ બેટા, તારી રીતે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે. ના બેટા, અમે વધારે મૂકીને તું નહીં જા. તું અને બહુ અમારી સાથે રહો. હું અને તારા પપ્પા કામ કરીને તારી બધી સગવડો સાચવીશું. પણ તું અમને મૂકીને નહીં જા. તારા સિવાય આ દુનિયામાં અમારું કોણ છે? બહુ, તું જે કહીશ એ કામ કરીશ, જે કહીશ એ ખાવાનું બનાવી દઈશ. પણ તું મારા રાજનને મારાથી અલગ નહીં કર. એ મારા કાળજાનો કટકો છે, હું એના વગર કઈ રીતે જીવી શકીશ? ચાલો રાજન, મોડું થાય છે, મમ્મીને તો ટેવ છે આવા નાટકો કરવાની. તું અમને જોડીને નહીં જા.
હું નહીં જીવી શકું બીજા. ચાલ રાજા, મોડું થાય છે. બસ હવે આપણા પોતાના પણ પારકા થઈ ગયા.